ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં હોય તો ભણવાની પણ ખૂબ જ મજા આવે વિદ્યાર્થી મિત્રો. હવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણું ચેપ્ટર છેલ્લું લાસ્ટ બુકમાં, એસએસની બુકમાં સૌથી છેલ્લું ચેપ્ટર તમારું 18મું બજાર. તો વિદ્યાર્થી મિત્રો, બજાર શબ્દથી તો તમે લોકો વાકેફ જ હોય, કેમ કે સામાન્ય કંઈક વસ્તુ લેવી હોય એમાં તો ખાસ ચોકલેટો લેવી હોય, ચોકલેટ લેવી હોય, પેન લેવી હોય કે પેન્સિલ લેવી હોય, તો આ બધી વસ્તુ લેવા માટે તો તમે ક્યાં જતા હો છો? દુકાને જઈએ છીએ. તો આ દુકાને જે જઈએ છીએ તો દુકાન એ શું હોય છે? બજાર. કારણ કે આપણે ઘરે તો વસ્તુ ન મળતી હોય, સોસાયટીમાં તો ન મળતી હોય, તો સોસાયટીની બહાર જે હોય તો બહાર જે દુકાનો હોય એ પણ બજાર વિદ્યાર્થી મિત્રો કહેવાય. મોટા બજારો જે કોમ્પ્લેક્સો હોય એ પણ બજાર કહેવાય. શાક માર્કેટમાં આવીએ એ પણ બજાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર શબ્દથી તો વાકેફ જ હોઈએ કે જે નાની મોટી કોઈ દુકાનો હોય એમાં આપણી ઘર વસ્તુની ઘરવખરી મળતી હોય, જ્યાં કપડાં મળતા હોય, દૂધ દહીં મળતું હોય, તો આ બધી જે વસ્તુઓ હોય, એટલે કે ટૂંકમાં આપણને જે વસ્તુઓ મળતી હોય જે જગ્યાએથી, એને શું કહેવામાં આવે છે? દુકાન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એમાં તો તમને સમજાવવાની જરૂર પડી નહીં, તમને સામેથી જ કહી દો કે ટીચર, બજારમાં તો અમને બધાને ખબર પડી જાય છે કે દુકાન હોય ત્યાં બજાર કહેવાતું હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યાં વસ્તુ બનતી હોય, વસ્તુ બન્યા પછી એને વસ્તુને બજારમાં મૂકવામાં આવે, બજારમાં મૂક્યા પછી તે વસ્તુને આપણે ખરીદીએ છીએ, તો આ બધું જે રૂટીન થતું હોય એને શું કહેવામાં આવે છે? બજાર કહેવામાં આવે છે. ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો વસ્તુ બને નહીં, કારણ કે કાચો માલ હોય, કાચા માલમાંથી શું કરવામાં આવે, એને કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે, કારખાનાઓમાં તૈયાર એટલે કે ઉદ્યોગો, જે ઉદ્યોગો હોય એમાં તૈયાર કરવામાં આવે, ઉદ્યોગોમાં તૈયાર કર્યા પછી એને હોલસેલના વેપારી જોડે મોકલવામાં આવે. હોલસેલનો વેપારી જે છે તો એ નાના દુકાનના વેપારીઓ જોડે વેચે, અને નાના દુકાનના જે વેપારીઓ છે ત્યાંથી આપણા જેવા આમ નાગરિક જે છે એ ત્યાં જઈ અને એક ગ્રાહક તરીકે એ વસ્તુ લેતા હોય છે. તો આ રીતે બજારનું રૂટિન ચાલતું હોય છે. મોટી મોટી દુકાનો એટલે કે કેવી હોય છે, જથ્થાબંધ દુકાનો હોય છે, અને નાની જે આપ વેપારીઓ જ્યાંથી વસ્તુ લાવે વિદ્યાર્થી મિત્રો એને જથ્થાબંધ દુકાન કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જે દુકાનોમાંથી વસ્તુ લાવીએ એ શું કહેવામાં આવે છે? છૂટક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ટોપિક તમને કહી દઉં કે જથ્થાબંધ અને છૂટક. તો જથ્થાબંધમાં શું હોય, તમારે એક પેન્સિલ લેવી હોય કે એક પેન લેવી હોય તો એ લોકો આપે નહીં. જથ્થાબંધમાં તમારે ડઝન હોય, એક ડઝન હોય, બે ડઝન હોય કે પાંચ ડઝન હોય, તો આવી વસ્તુ આપતા હોય એને જથ્થાબંધ કહેવામાં આવે. કે વધારે વસ્તુ લઈએ, ટૂંકમાં વધારે વસ્તુ લઈએ એને જથ્થાબંધ કહેવામાં આવે. જ્યારે નાના વેપારી કોને કહેવામાં આવે કે રિટેલમાં એક એક વસ્તુ વેચે એને નાના વેપારી કહેવામાં આવે. તો નાના વેપારીના ત્યાંથી આપણે લોકો જે છીએ તો એ એક એક વસ્તુ લઈ આવીએ છીએ. તો આ રીતે બજાર ચાલતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો બજાર કોને કહેવામાં આવે, બજારના પ્રકાર કેટલા, અને બીજું વિદ્યાર્થી મિત્રો કે બજારથી આપણે સાવચેત કેવી રીતના રહેવું જોઈએ, કે અમુક વખતે બજારમાં આપણે વસ્તુ ખરીદતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ એ પણ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે નથી કહેતા કે કંપનીની વસ્તુ લાવ્યા. કંપની કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કે આપણે જે માયકાવાળી વસ્તુ લાવીએ, માયકો એટલે કે સિક્કો, તો એ માયકાવાળી વસ્તુ લાવીએ તો એક વસ્તુ કેવી કહેવામાં આવે છે? કંપનીની. તો એમાં આપણે છેતરપિંડી થતી નથી. હા, તમારા જોડે પૈસા વધારે થોડા થાય, પરંતુ એ વસ્તુ કેવી આવે છે? એ વસ્તુ સ્ટાન્ડર્ડ આવતી હોય છે. જ્યારે આપણે પૈસા બચાવવા જઈએ તો એ વસ્તુ લોકલ આવે, પરંતુ અમુક વખતે વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે, આવી વસ્તુથી આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે અમુક વખતે સેલ નીકળતા હોય છે, તો સસ્તા ભાવના સેલમાં આપણે જતા હોઈએ છીએ, પણ એ વખતે આપણે કેવા છેતરાઈએ છીએ એ આપણને જાતે જ્યારે વસ્તુ લાવીએ ત્યારે જ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, બજારના પ્રકાર કેટલા, જે વસ્તુઓ આપણે લાવીએ એમાં કયા કયા માયકાઓ છે, તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તો આપણને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ મમ્મી પપ્પાના જોડે જો શોપિંગ કરવા જતા હોઈએ તો મમ્મીને કદાચ ખબર ના હોય તો આપણા ચેપ્ટર ઉપરથી તમે લોકો એટલું સમજાવી શકો કે મમ્મી ઊભી રહે, આપણે એનો માયકો છે કે નહીં એ માયકો જોઈ લઈએ, તો આના ઉપરથી આપણે વસ્તુમાં છેતરપિંડી થઈ શકે
નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ઉપરથી આપણે ક્યાંય બજારમાં છેતરાઈએ ના એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને વસ્તુ વિચારીને લેવાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા બજારમાં ફરવા જઈએ અને બજારમાં ફરવા જઈ અને વસ્તુની ખરીદી કરીએ. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ ઓછી લેજો, વધારે પૈસા ખર્ચતા નહીં. તો ચાલો ત્યારે લાઈનમાં આપણે બધા ક્યાં જઈએ, બજારમાં ફરવા જઈએ. તો ચાલો, તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખાલી થોડું સમજાવે છે અહીંયા કે તમે લોકો એમ તે પેન, નોટબુક, પુસ્તકો આ બધું ખરીદવા ક્યાં જઈએ છીએ, આપણે દુકાને જતા હોઈએ છીએ. તો આપણી જે ભણવા લગતી વસ્તુની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણને શું કહે છે, ઘર વાખરીની ચીજવસ્તુઓ. તો ઘર માટે આપણે પણ ચીજવસ્તુ ખરીદવા માટે પણ ક્યાં જઈએ છીએ, દુકાનમાં જઈએ છીએ. તો આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે, આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે, આ ચીજવસ્તુઓનો વેપાર કોણ, વેચનાર કોણ હશે. ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને શું કહે છે કે આપણે નોટબુક, પેન, પેન્સિલ જે લેવા જઈએ, તે ઘર વાખરીની જે વસ્તુઓ લેવા જઈએ, તે તો આ બધું દુકાનમાં તો આપણે લેવા જઈએ છીએ. પરંતુ એની સાથે સાથે એમ તે આપણને પ્રશ્ન કર્યો છે કે આ ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે, આ વસ્તુઓ દુકાન સુધી કઈ રીતે આવતી હશે, અને આ ચીજવસ્તુઓ કોણ ખરીદતું હશે, એટલે કે ખરીદનાર કોણ હશે, અને ચીજવસ્તુઓને વેચનાર કોણ હશે. તો એ વિશે આપણે અહીંયા એમ તે બુકમાં જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બજારમાં ખરીદી કરવા જઈએ. તો બજારમાં કયા કયા પ્રકારના બજાર હોય છે તે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે જોઈએ. તો પહેલું બજાર, તો ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે બજાર કોને કહેવાય. તો જ્યાં ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો હોય, એટલે કે ટોટલી જે વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો હોય તેને શું કહેવામાં આવે છે, બજાર કહેવામાં આવે છે. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. ટૂંકમાં બજાર બે રીતે કહેવાય કે ચીજવસ્તુઓનું વેચાણ કરતી જ્યાં દુકાનો હોય તેને બજાર કહેવાય, અને ટૂંકમાં કે બજાર એટલે જ્યાં ખરીદનાર વ્યક્તિ અને વેચનાર વ્યક્તિ, ખરીદનાર એટલે કે આપણા જેવા ગ્રાહકો, અને વેચનાર કે દુકાનમાં બેસીને જે માલ વેચે તે. તો ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય, જે સ્થળે ભેગા થાય તેને શું કહેવામાં આવે છે, બજાર કહેવામાં આવે છે. બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે. એમ તો બજારમાં જુદા જુદા બજારોમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દત્મંજન, મસાલા, બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે. તો આની વિદ્યાર્થી મિત્રો, આનાથી પણ વધારે વસ્તુઓ વેચાતી હોય, પરંતુ આપણે આટલી લિમિટમાં બતાવી છે. તો આ બધી જે વસ્તુઓ જ્યાં વેચાતી હોય તેને શું કહેવામાં આવે છે, બજાર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક જ જગ્યાએ આ બધું ન વેચાતું હોય, કારણ કે આ વસ્તુઓ જે છે એ પ્રમાણે શું હોય છે, દુકાનો જુદી જુદી હોય છે. યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી થાય, આવી અનેક ચીજવસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ. એમ કે યાદી બનાવવા જઈએ તો કેટલી લાંબી યાદી થઈ જાય, એ માત્ર આપણે ટૂંકમાં આટલી થોડી વસ્તુ બતાવી અને કહેવામાં આવે છે કે આવી જેવી બધી વસ્તુઓ જ્યાં મળતી હોય તેને શું કહેવામાં આવે છે, બજાર કહેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે બધી વસ્તુઓ છે, શાકભાજીથી માંડી અને ટીવી ને ફ્રીજ, તો બધું, સાયકલ, ટીવી ને ફ્રીજ, તો આ બધી જે વસ્તુઓ છે, તો આ બધી વસ્તુઓ એક જ જગ્યાએ નહીં મળતી હોય. શાકભાજીની દુકાન, શાકભાજીની ફળની દુકાન જુદી હોય, સાબુ, દત્મંજન, મસાલા આની દુકાન જુદી હોય, બ્રેડ, બિસ્કીટ, અનાજ, બ્રેડ, બિસ્કીટ, આની દુકાન જુદી હોય, અનાજ, દાળ, ચોખા આની દુકાન જુદી હોય, કપડાની દુકાન જુદી હોય, પુસ્તકો, નોટબુક, પેન પેન્સિલ આની દુકાનો જુદી હોય, બૂટ, મોજા આની દુકાનો જુદી હોય, મોબાઈલ ફોન તો એની દુકાનો જુદી હોય, સાયકલ તો આની દુકાનો જુદી હોય, અને ટીવી ને ફ્રીજ, તો આ બધી જે છે એ પ્રમાણે શું હોય છે, દુકાનો અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે શું જોઈએ, બજારના પ્રકાર. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદી અલગ અલગ બજારોમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસના મહોલ્લાના બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ,
અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે બજારના પ્રકાર કેટલા અને કયા કયા. તો બજારના પ્રકારમાં પહેલો મહોલ્લાનું બજાર, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ જે દુકાનો હોય એને શું કહેવામાં આવે છે, મહોલ્લાનું બજાર કહેવામાં આવે છે. પછી સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, કે અઠવાડિયામાં ગમે તે એક જ દિવસે વિદ્યાર્થી મિત્રો લાલ દરવાજા ભરાતું હોય છે. આજે લાલ દરવાજાનું જે લાલ દરવાજાનું બગીચો છે આ બાજુ, તો એની સાઈડમાં વિદ્યાર્થી મિત્રો આ બજાર ભરાતું હોય છે. તો આ જે સાપ્તાહિક બજાર છે એ અઠવાડિયામાં એક જ દિવસ ભરાતું હોય, અને ત્યાં ટોટલ ઘરવાખરીની વસ્તુઓ બધી એક જ જગ્યાએથી બધું મળી જતું હોય. તો આ સાપ્તાહિક કે ગુજરી બજાર તેને કહેવાય છે. પછી મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સો, એટલે કે કોમ્પ્લેક્સ શોપિંગ કોમ્પ્લેક્સ હોય વિદ્યાર્થી મિત્રો, 4-5 માળનું કોમ્પ્લેક્સ હોય, એમાં મોટી મોટી જે દુકાનો હોય અને એ દુકાનો મોટી એસીવાળી હોય, અને ત્યાં આપણને સ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી રહેતી હોય છે. અને શોપિંગ મોલ, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સો એમાં શું હોય, આપણી જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ મળી રહેતી હોય છે. અને નિયંત્રિત બજાર, નિયંત્રિત એટલે કે સરકારે જ્યાં ભાવ નક્કી કરેલા હોય અને એ પ્રમાણે જે વસ્તુનું વેચાણ થતું હોય, લેવલ લેવલ થતી હોય, એને શું કહેવામાં આવે છે, નિયંત્રિત બજાર કહેવામાં આવે છે. અને ઓનલાઈન બજાર, કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે સૌથી વધારે ચાલતું હોય તો ઓનલાઈન બજાર, કેમ કે ઓનલાઈન બજારમાં એ લોકોને કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી, દુકાનોમાં બેસવું પડતું નથી, અને આપણે પણ ગ્રાહકને પણ શું થતું હોય છે, વસ્તુ લેવા બહાર જવું પડતું નથી, ટાઈમનો બગાડ થતો નથી. આના કારણે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે અત્યારે ચાલતું હોય એમાં દરેક પ્રકારની વસ્તુઓ પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેતી હોય છે. એટલે અત્યારના જનરેશનમાં એમ તે સૌથી વધારે ચાલતું હોય તો ઓનલાઈન બજાર ચાલતું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો દરેક વિશે હવે ટૂંકમાં માહિતી મેળવીએ. કે મહોલ્લાનું બજાર, તો આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે, એમ તે મહોલ્લાનું બજાર. આપણે જ્યાં ઘર હોય એની આસપાસ દુકાનો હોય, તો આ એમ તે આ દુકાનોમાં ચીજવસ્તુઓ ગ્રાહકને, એટલે કે આ ગ્રાહકોને દેખાય, કે આપણા જેવા વસ્તુઓ લેવા ગયા હોય અને આપણને દેખાય એ રીતે દુકાનોવાળા એ વસ્તુઓ શું કરેલી હોય, ગોઠવેલી હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, એમ તે આપણે રોજિંદા ઉપયોગની, કેવી વિદ્યાર્થી મિત્રો, કે તમે પેન પેન્સિલ એ તો વાપરો, દૂધ છે, દહીં છે, શાક છે એ પણ તમે ત્યાં નજીકથી લાવો, ત્યારબાદ શાકભાજી, તો શાકભાજી પણ આપણી આસપાસની જે દુકાનો હોય ત્યાંથી આપણે લાવતા હોઈએ. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો સામાન્ય કરિયાણું કંઈક લાવવું હોય તો પણ આપણી આસપાસની જે દુકાનો હોય તે આપણને મમ્મી જાતે જતી હોય છે, કાં તો મમ્મી આપણને મોકલતી હોય છે. એટલે કે રોજિંદાની જે ઉપયોગની ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓ આપણને શું કરીએ છીએ, મહોલ્લાની દુકાનોમાંથી ખરીદી કરીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં તમને પ્રશ્ન એમ આવે કે મહોલ્લાના બજારમાંથી આપણે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરીએ છીએ. તો મહોલ્લાનું બજાર કે આપણી આસપાસ આમ તે રોજ આપણી આસપાસ જે દુકાનો હોય એમાંથી જે દુકાનોમાંથી ખરીદી કરીએ તેને મહોલ્લાનું બજાર કહેવામાં આવે છે. એમાંથી આપણે રોજિંદા ઉપયોગની વસ્તુઓની ખરીદી કરીએ છીએ. અને એમાં કઈ કઈ, તો ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણામાંથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીમાંથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો અને દવાની દુકાનમાંથી દવાઓ, તો આ બધું આપણે, અને શાકભાજીની, તો શાકભાજી નાની નાની તેમજ એમ તે શાકભાજીની દુકાનમાંથી એમ તે ફળ, શાકભાજી વગેરે, અને તેમજ વાર તહેવારે રમકડા, પતંગ, અન્ય વસ્તુઓની ખરીદી પણ આપણે ક્યાંથી કરીએ છીએ, મહોલ્લાની જે દુકાનો હોય એની આસપાસની દુકાનોમાંથી આપણે કરીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુ હોય છે. તો મહોલ્લા બજાર ક્યાં હોય છે, તો મહોલ્લા બજાર કે આપણે આપણું જે ઘર હોય એની આસપાસ એમ તે મહોલ્લા બજાર હોય છે. આપણી જરૂરિયાત સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરીએ છીએ. હવે મહોલ્લાની દુકાનો જે છે એ સવારે 8 વાગ્યાથી ખુલે અને સાંજે 9 વાગ્યા સુધી ચાલુ રહેતી હોય, એટલે કે આખો દિવસ દરમિયાન એમ તે દુકાનો ખુલ્લી રહેતી હોય, એટલે આપણે આપણા સમય પ્રમાણે વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. હવે આ મહોલ્લાનું જે બજાર છે,
તો મહોલ્લાના બજારમાં કે કાયમી આપણે રહેતા હોય તો એના દુકાનથી વસ્તુ લેતા હોય, દાખલા તરીકે તમે દૂધની ડેરી છે કે કરિયાણાની દુકાન છે તો ત્યાંથી તમે વસ્તુ લેતા હોય, તો એ વસ્તુ તમને શું કરે, અમુક વખતે તમારા જોડે પૈસા ન હોય તો ઉધાર પણ એ વસ્તુ આપે છે. કેમ? કારણ કે તમે રોજિંદા ગ્રાહક છો તમે, તો આના કારણે એ તમને ઓળખે છે, તો આના કારણે એ શું કરે છે, તમને કેવી રીતના આપે છે, ઉધારમાં પણ વસ્તુ, ઉધાર કે પૈસા વગર તમે અમુક પૈસા વગર વસ્તુ આપે અને થોડા સમય પછી તમે એને પૈસા આપી દો, એને ઉધાર કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે મહોલ્લાનું બજાર કહેવામાં આવે અને મહોલ્લાના બજાર કદાચ પરીક્ષામાં તમને આવે કે મહોલ્લાના બજાર, મહોલ્લાનું બજાર કોને કહેવામાં આવે, ત્યાં કઈ કઈ વસ્તુ વેચાય છે અને ત્યાં તે ક્યાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારે તૈયાર રાખવાનો. ત્યારબાદ હવે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર. તો ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર કોને કહેવામાં આવે તે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એમ તે સાપ્તાહિક બજાર કોને કહેવામાં આવે કે અઠવાડિયામાં એક જ દિવસ જે નક્કી કરેલા દિવસે ભરાય તેને શું કહેવામાં આવે છે, સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. કાં તો એને શું કહેવામાં, હાટ તરીકે પણ ઓળખાય છે. હાટ એટલે દુકાન થાય. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવામાં આવે છે, કે ટૂંકમાં સાપ્તાહિક બજાર કોઈ નિશ્ચિત દિવસે, એટલે કે સાપ્તાહિક બજાર કોઈ નક્કી કરેલા એક દિવસે ભરાતું હોય છે, એટલે કે તેને સાપ્તાહિક બજાર કહેવાય છે. એટલે કે કોઈ નિશ્ચિત નક્કી કરેલો એક દિવસ, અઠવાડિયામાં કોઈ નક્કી કરેલો એક દિવસ હોય એને, અને ત્યાં જે બજાર ભરાય તેને સાપ્તાહિક બજાર કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, વધારે પડતું આવું બજાર ક્યારે ભરાતું હોય છે, રવિવારે ભરાતું હોય છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં તેને કયા નામે ઓળખવામાં આવે છે, હાટ તરીકે. હાટ એટલે દુકાન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર કહેવામાં આવે છે. આપણને ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે દર શનિવારે જો આવું બજાર ભરાતું હોય તો તેને શનિવારી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, લાલ દરવાજામાં દર રવિવારે આવું બજાર જે ભરાતું હોય છે, વિક્ટોરિયા ગાર્ડનમાં, લાલ દરવાજાની આ સાઈડમાં વિક્ટોરિયા ગાર્ડન જે છે ત્યાં ટોટલી વસ્તુઓની મળતી હોય છે અને ત્યાં એમ તે એ રવિવારે ભરાય છે, તો એને શું કહેવામાં આવે છે, રવિવારે કહેવાય છે. જો શનિવારે ભરાતું હોય તો શનિવારે કહેવાય. એટલે કે ટૂંકમાં જે દિવસે ભરાતું હોય એ રીતે બજારનું નામ આપવામાં આવે છે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે. તો આ શનિવારે કે રવિવારે જે કહેવાતી હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં જે વેપારીઓ જે છે, વેપારીઓ ત્યાં વેપાર કરવા બેઠેલા હોય છે, તો એ એમની દુકાનોમાં જે વસ્તુ વેચે એ વસ્તુ લઈ અને આ જે સાપ્તાહિક બજાર છે એમાં એક દિવસ માટે વેપાર કરવા બેસતા હોય છે અને તે પોતાનું જે વસ્તુઓ જે છે વેપારીઓ, એ દિવસ દરમિયાન તે ચીજવસ્તુ લાવી અને શું કરતા હોય છે, વેચતા હોય છે. સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. એમ તે સવારે આવે અને સાંજ સુધીમાં દુકાનમાં બધી વસ્તુઓ લઈ અને પાછા ઘરે પાછા ફરી જતા હોય છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. એમ તે બીજા દિવસે શું કરે, બીજા જ્યાં અઠવાડિયામાં જે ભરાતું હોય એ રીતે. વિદ્યાર્થી મિત્રો, આ જે એમાં વિદ્યાર્થી મિત્રો તમને એક કહી દઉં, સાપ્તાહિક બજારમાં કે આવા જે દુકાનોવાળા જે છે એ વધારે જતા નથી, પરંતુ આવી જે વાર પ્રમાણે સાપ્તાહિક બજારો ભરાતા હોય એ સૂતક જ વેપારી કહેવાય. અને એ લોકો સવારથી સાંજ સુધી પોતે શું કરે, પોતાનો જે માલ હોય એ લઈ અને જ્યાં શનિવારે કે રવિવારે ભરાતી હોય એવી દુકાને જઈને બેસી જાય અને સવારથી સાંજ સુધી વેચી અને પાછા શું કરે, પોતાનો સામાન લઈ અને ઘરે પાછા પરત આવી જતા હોય છે. તો અહીંયા પણ એમ તે સવારથી સાંજ સુધી ચીજવસ્તુ વેચે અને સાંજે પાછા જે સામાન છે સંકેલવું, એટલે ભેગો કરો અને ભેગો કરી અને પાછા ઘરે આવી જતા હોય છે. અને પાછો બીજો દિવસ થાય અને પાછું જ્યાં સાપ્તાહિક બીજી જગ્યાએ ભરાતી હોય ત્યાં પાછા જઈ અને પોતાની દુકાન લગાવી દેતા હોય છે. જેમ કે રવિવારે ભરાય લાલ દરવાજા, તો લાલ દરવાજા જાય. ત્યાર પછી લો ગાર્ડન ભરાતું હોય તો લો ગાર્ડન પાછા બીજા દિવસે જાય. ત્યાર પછી પાછું આ બાજુ બાપુનગર ભરાતું હોય, તો જે દિવસે જ્યાં ભરાતી હોય આવી સાપ્તાહિક બજાર ત્યાં જઈ અને એ લોકો શું કરતા હોય છે, પોતાની વસ્તુઓ ગોઠવી દઈ અને પોતે શું કરતા હોય છે, વેપાર કરતા હોય છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા બજારો, હજારો બજારો લાગેલા હોય છે. એમ તે આખા દેશમાં અનેક જગ્યાએ આવા કેટલા હજારો બજારો, એટલે કે એમને દુકાનની જરૂર નથી હોતી, માત્ર પાથરના તરીકે પાથરી અને પોતે શું કરતા હોય છે, બેસી જતા હોય છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે.
તો આવા બજારમાંથી લોકો શું કરતા હોય છે, રોજબરોજની કે વપરાશની, ઘર વપરાશની, એમાં વિદ્યાર્થી મિત્રો કરિયાણું ન મળે ખાસ. કારણ કે એમાં શું હોય છે, ઘર વપરાશની જે વસ્તુઓ વાસણ હોય તમારા, ત્યારબાદ ફર્નિચરની વસ્તુઓ હોય, ત્યારબાદ બીજી ઘરની વપરાશની વસ્તુઓ હોય, આ બધું મળે છે, પરંતુ કરિયાણા જેવી વસ્તુ મળતી નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે, જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જગ્યાએથી જ મળી રહેતી હોય છે. તો આવા સાપ્તાહિક બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ, કપડાં છે, ફર્નિચર છે, બીજી નાની મોટી વસ્તુ વાસણ છે, તો આવી નાની મોટી વસ્તુઓ એમ તે એક જ જગ્યાએથી મળી રહેતી હોય અને સસ્તા ભાવે મળી રહેતી હોય એટલે લોકોને વધારે ફરવું પડતું નથી. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગારી મળી રહેતી હોય છે. એમ તે આવી જે સાપ્તાહિક બજાર છે, તો સાપ્તાહિક બજારને કારણે નાના જે વેપારીઓ છે, કારણ કે એ જેના પાસે વધારે પૈસા નથી દુકાનો કરવાની કે મોટા મોલમાં દુકાનો રાખવાની, તો આવા નાના વેપારીઓ તેમજ કારીગર વર્ગ એટલે પોતાને કોઈ ફર્નિચરવાળો છે તો ફર્નિચરવાળાએ નાની નાની વસ્તુઓ બનાવી અને ત્યાં લઈને દિવસ દરમિયાન બેસી જાય, તો પોતાની રોજગારી એમ તે પોતે જે બનાવેલી વસ્તુઓ છે એ વસ્તુઓ પણ વેચાણ થઈ જાય છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી દે છે. વિદ્યાર્થી મિત્રો, કંદાસ પરીક્ષામાં એમ આવે કે ગુજરી કે સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સસ્તા ભાવે કેમ મળે છે, ગુજરી કે સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સસ્તા ભાવે કેમ મળે છે, તો વેપારીને દુકાનનું ભાડું નથી ચૂકવવું પડતું. કદાચ ભારે દુકાન નાખી હોય તો એ દુકાનનું ભાડું જે ચૂકવવું પડે એવું સાપ્તાહિકમાં દુકાનનું ભાડું ના ચૂકવવું પડે. વીજળી એટલે કે જે લાઇટને પંખા બારે એની ચૂકવણી ન કરવી પડે. વેરો એટલે કે આપણી જે ટેક્સ છે એ ટેક્સ ન ભરવો પડે. કર્મચારીનો પગાર, કર્મચારીનો પગાર કે દુકાનમાં કોઈ માણસ રાખ્યો હોય તો એ માણસને જે પગાર આપવો પડે તો એવો પગાર પણ ના આપવો પડે. તો આ બધો ખર્ચ આવા જે નાના વેપારીને ન લાગતો હોય, એટલે જે વસ્તુઓ આપણે દુકાનમાં લઈએ એ થોડી મોંઘી મળે, આના કરતાં જે સાપ્તાહિક બજાર છે એમાં વસ્તુઓ કેવી મળતી હોય છે, સસ્તી મળતી હોય છે, કે એ લોકો આવો બધો ખર્ચ ન થતો હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી દેતા હોય છે. હવે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ, આપણે મોલોમાં જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા આપણું છે આપણો મોલ, અહીંયા તમારે પાછળ સુકન ચોકડી છે, તો એવા અને મોલમાં તમે જતા આવ્યા છો, ડીમાર્ટમાં પણ જતા હશો, અને તમારો જે મોલ છે જસરાજ, તો એમાં ત્યાં પણ તમે વિદ્યાર્થી મિત્રો છો. જસરાજ નહીં વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા જે છે તો એ મોલમાં પણ તમે જતા હશો. તો આવા જે મોલ છે, તો આવા હંસદાર, તો આવા જે મોલ છે એ વિદ્યાર્થી મિત્રો, એ મોલોમાં કેવી રીતના દુકાનો હોય છે, કેવી રીતના વેચાણ થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા મોટા બજારો પણ હોય છે. એમ તે આપણી આસપાસની દુકાનો કે જે સાપ્તાહિકની દુકાનો બજારો છે એના સિવાય મોટા શહેરોમાં, કારણ કે મોટા મોટા જે શહેરો હોય તો મોટા શહેરોમાં એમ તે બીજા બજારો પણ જોવા મળતા હોય છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે. તો શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ કોને કહેવામાં આવે, એક જ બિલ્ડિંગ હોય અને એ બિલ્ડિંગમાં દુકાનો કેટલી હોય, અલગ અલગ દુકાનો, અને દુકાનો અલગ અલગ અને વસ્તુઓ પણ અલગ અલગ મળતી હોય, તેને શું કહેવામાં આવે છે, શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ કહેવામાં આવતો હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરીથી કે આપણી આસપાસની જે દુકાનો કે સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા પણ બજારો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે પાસવનાથમાં રહેતા હોય તો એવા બજારો નહીં જોવા મળતા હોય, માત્ર દુકાનો જ જોવા મળતી હશે, પરંતુ પાછળ સુકન ચોકડી જઈએ એટલે આવી રીતના મોલ જોવા મળતા હોય છે. તો આવા જે મોલ છે, તો આવા મોલમાં એમ તે એકી સાથે ઘણી વસ્તુ આપણને દુકાનો વધારે અને વસ્તુ કેટલી ઘણી જોવા મળતી હોય છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમારા કોમ્પ્લેક્સ બજાર હોય છે તો એ કોમ્પ્લેક્સ બજારમાં લગભગ એકલી દુકાનો હોય, 3-4 માળની, એમાં અનેક જગ્યાએ જુદી જુદી દુકાનો હોય, તેને કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. તો એક જ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ એક જ હોય અને એ બિલ્ડિંગમાં એકી સાથે કેટલીક અલગ અલગ પ્રકારની જે દુકાનો હોય તેને શું કહેવામાં આવે છે, શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર
અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. એમ તો મોટા શહેરમાં આ રીતે જે કોમ્પ્લેક્સ બજાર હોય તો કોમ્પ્લેક્સ બજારમાં બહુ મારી ઇમારત 500 માળની જે ઇમારત હોય તો આવી ઇમારત ઉપર અલગ અલગ માળ ઉપર અલગ અલગ એટલે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, આમ જે માળ હોય એ માળ પ્રમાણે જે દુકાનો હોય એમ દુકાનોમાં શું વસ્તુ હોય છે, વસ્તુઓ અલગ અલગ પ્રકારની મળતી હોય છે, જેને મોલ પણ કહેવાય છે. જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ પણ મળી જાય છે. તો આવા શોપિંગ કોમ્પ્લેક્સ કે શોપિંગ મોલ જે કહેવામાં આવે તો ત્યાં એમ તે નાની મોટી કંપનીની વસ્તુઓ પણ મળતી હોય છે. આપણે નથી કહેતા કંપનીની વસ્તુનો ભાવ વધારીને, કંપની ના હોય તો ભાવ ઓછો, તો કંપનીની વસ્તુઓ પણ મળતી હોય છે અને કંપની વગરની એટલે કે બ્રાન્ડેડ વસ્તુઓ પણ મળતી હોય છે અને બ્રાન્ડ વિનાની એટલે કે કંપની વગરની પણ વસ્તુઓ મળતી હોય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમોમાં વેચતા હોય છે. વિદ્યાર્થી મિત્રો જોજો, આપણે લોકો તો લગભગ અહીંયાથી જ વસ્તુઓ લેતા હોઈએ છીએ, પરંતુ જે આ બ્રાન્ડેડ વસ્તુઓ છે એ મોટી મોટી જે કંપનીઓવાળા છે, તો લગભગ તમે બાપુનગર જાઓ વિદ્યાર્થી મિત્રો, શ્યામ શિખર છે, તો શ્યામ શિખરની તમને વાત કરું, હમણાં આગ લાગી હતી મોબાઈલમાં, તો એવું જે શ્યામ શિખરનું કોમ્પ્લેક્સ છે એ શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, કે આવામાં તમે એમાં જાઓ તો દરેક જગ્યાએ જુદી જુદી દુકાનો આપણને જોવા મળતી હોય છે. પરંતુ આવી જે કોમ્પ્લેક્સ બજાર છે એ કોમ્પ્લેક્સ બજારમાં શું થતું હોય છે, એ લોકો એમ તે પોતાની જાહેરાતો, કારણ કે આગળ આપણે સંચાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા કે સંચાર માધ્યમ એટલે કે જાહેરાતો, તો સંચાર માધ્યમ એટલે કે જાહેરાતો દ્વારા એ લોકો જે ખર્ચો કરે અને ખર્ચો કરી અને જે વસ્તુઓ વેચે એટલે કે એ વસ્તુઓની કિંમત કેવી હોય છે, આપણા માટે મોંઘી થતી હોય છે, એટલે કે એની ગુણવત્તા વધારે હોવાથી એની વસ્તુઓની કિંમત પણ વધારે હોય છે. અને બીજું કે એ લોકો જે મોલોમાં હોય એટલે દુકાનોના ભાવ પણ વધારે હોય, એ લોકો એસી વાપરતા હોય, તો આ બધો જે ખર્ચ છે એ બધો ખર્ચ કોના ઉપર હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણા ઉપર હોય છે. આપણે કહીએ તો આ જગ્યાએ આ કોમ્પ્લેક્સમાં આ વસ્તુ સસ્તી મળતી હોય છે, પરંતુ સસ્તી નહીં વિદ્યાર્થી મિત્રો, એ બધી વસ્તુઓનો જે ભાવ છે એ લોકોનું જે સુવિધા પોતે રાખતા હોય છે એ બધી સુવિધા કોના ઉપર છે, આપણા ઉપર છે. કારણ કે જે વસ્તુ તમે દાખલા તરીકે મોબાઈલ લીધો, તો એ મોબાઈલમાં તમે ઓનલાઈન મોબાઈલ મંગાવો તો ઓનલાઈન મોબાઈલમાં તમારે સસ્તો પડે, અને તમે એવા કોમ્પ્લેક્સમાંથી મોબાઈલ લેવા જાઓ તો તમને મોંઘો પડશે. એનું કારણ કે પોતાનું જે દુકાન બનાવેલી છે મોટી, એમાં એસી બારે છે, ત્યારબાદ એ જાહેરાતો કરે છે, તો આ બધો ખર્ચો એ જે વસ્તુ વેચે એના ઉપર નાખતા હોય છે, અને એ વસ્તુનો એના ઉપર નાખે એટલે આપણે જે વસ્તુ લેવા જઈએ તો નાની દુકાનમાં જઈએ તો એ વસ્તુ આપણને થોડી સસ્તા ભાવે મળે, અને આવા કોમ્પ્લેક્સોમાં જઈએ તો એ વસ્તુ કેવી મળતી હોય છે, મોંઘી મળતી હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તો વધારે પડતા કોઈ જતા નથી, કારણ કે આપણે લગભગ ખર્ચ ઓછો થાય એવું જ માનતા હોઈએ છીએ, તો આના કારણે આપણે એ વસ્તુઓ ક્યાં લેતા હોઈએ છીએ, નાની દુકાનોમાંથી. પણ એ જ કંપનીની વસ્તુઓ મળતી હોય તો આપણે નાની દુકાનોમાંથી જ વધારે પડતો શું કરીએ છીએ, ત્યાં લેવાની આશા રાખતા હોઈએ છીએ. હવે શું કરતા હોય છે, ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનોને સજાવવામાં આવે છે. એમ તે ગ્રાહકોને દુકાનોને તમે જોજો, મોબાઈલની દુકાનો તો ચારે બાજુ ફુગ્ગાથી લટકાવી દીધેલા હોય છે, આખું ગેટ બનાવી દીધેલું હોય છે, તો ગ્રાહકોનું આકર્ષણ કરવા માટે, ગ્રાહકો દુકાનમાં વસ્તુ ખરીદવા જાય આ માટે દુકાનો જે હોય એની સજાવટ કંઈક અલગ રીતે જ કરતા હોય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા દુકાનો હોય તો કોઈ સજાવટ નહીં, માત્ર લઈને અને બેસી ગયેલા હોય એટલે કોઈપણ પ્રકારનો ખર્ચ ન થતો હોય, અને આવા જે કોમ્પ્લેક્સો હોય કે મોલો હોય તો એમાં દુકાનો શું કરવી હોય, સજાવટ કરેલી હોય, કે જેથી કરી અને ગ્રાહક શું થતું હોય, એ આકર્ષાય દુકાનોમાં જવા માટે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. તો એમ તે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલમાં વિવિધ બ્રાન્ડ એટલે કે જુદી જુદી જે કંપનીઓ, સ્ટાન્ડર્ડ કંપનીઓ હોય તો સ્ટાન્ડર્ડ કંપનીઓની વસ્તુઓ એક જ જગ્યાએથી આપણને મળી રહે છે, અને જેથી કરી અને ગ્રાહકને વધારે બીજી જગ્યાએ જવું પડતું નથી, એ કોમ્પ્લેક્સમાંથી એને જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ મળી રહેતી હોય છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપી વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. એમ તે વાતાનુકૂલિત એટલે કે સમય સંજોગમાં
જો મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપે એમ તે, કારણ કે શોપિંગ કરવા ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો રોજે રોજ તો ન જઈ શકીએ. પપ્પાને જ્યારે રજા હોય અને રજાના દિવસે આપણે એવા શોપિંગોમાં નીકળ્યા હોય તો સમય પ્રમાણે જ્યારે આપણે નીકળ્યા હોય એટલે સમયથી સમય પ્રમાણે આપણે શું કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો તમે જોજો, વાર તહેવારે છૂટ છાટ આપવામાં આવતી હોય છે અમુક વસ્તુઓમાં, તો આવી વિશેષ છૂટ આપવામાં આવતી હોય તો આના કારણે આપણે શું કરીએ છીએ, એવી વસ તુઓની છૂટથી ખરીદી કરી શકીએ છીએ. કેમ કે આપણને એમ કીધું હોય કે આ વસ્તુ ઉપર આટલી છૂટ આપવામાં આવે છે, એટલે કે આટલી શું કરવામાં આવે છે, ગિફ્ટ આપવામાં આવે છે, કે આટલું આકર્ષણ ભેટ આપવામાં આવે છે, કે આવી કોઈ છૂટછાટ મળતી હોય, તો આના કારણે આપણે બધા શું કરીએ છીએ, સમય સંજોગ જોઈ અને આવા સમયે આપણે વસ્તુની ખરીદી કરી લેતા હોઈએ છીએ. ગ્રાહકને વસ્તુની સાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે 500ની વસ્તુ હોય તો 500ની વસ્તુ ઉપર તમે 450 કે 400માં વસ્તુ આપવામાં આવે, એટલે આપણને એમ થાય કે ચલો 100 રૂપિયાનું શું થયું, આપણને નફો થયો. તો આ કારણે એમ તે જે વસ્તુ સાપેલી હોય એના ઉપર શું કરવામાં આવે છે, વિશેષ વળતર આપવામાં આવે, તો આના કારણે આપણે વધારે આકર્ષાય અને ત્યાંથી વસ્તુ લેતા હોઈએ છીએ. ગ્રાહક કાઉન્ટર પર રોકડા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એમ તે નાનો વેપારી હોય, દાખલા તરીકે આપણે મોલ્લાનો વેપારી હોય કે સાપ્તાહિક બજાર હોય, એમાં આપણે રોકડા પૈસેથી શું કરવું પડે છે, રોકડા પૈસેથી વસ્તુની ખરીદી કરવી પડે છે. જ્યારે આવા શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે મોલ હોય તો એની અંદર ગ્રાહક કાઉન્ટર પર આપણા જેવો આમ નાગરિક જે છે એ ત્યાં આવા શોપિંગ મોલમાં એમ તે શું કરે છે, કાઉન્ટર ઉપર રોકડેથી આપણે રોકડેથી પણ વસ્તુ ખરીદી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, આપણા જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય તો એ આપી અને એના દ્વારા આ રીતે આપણે પૈસા રોકડેથી નહીં સીધા બેંકમાંથી કેશ શું થાય, કટિંગ થાય એ રીતે. અને નેટ બેન્કિંગનું ચૂકવણું એટલે કે આપણે મોબાઈલ દ્વારા પણ આપણે શું કરીએ છીએ, એને પૈસાની ચૂકવણી કરી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં બજાર કોને કહેવાય, બજારના પ્રકાર કોને કહેવાય, એમાં મહોલ્લા બજાર, ગુજરી કે સાપ્તાહિક બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ વિશે સમજ્યા. હવે નિયંત્રિત બજાર કોને કહેવાય અને ઓનલાઈન બજાર કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.